આમ ગામડાની બજારમાંથી નનામી નીકળી, બારેકોરોનો છોકરો આમે પોતાની ડેલીમાં ઉભેલો ને એના પપ્પા ઉભેલા, એટલે છોકરાએ ખડખડાટ દાંત કાઢ્યા એટલે એના પપ્પાએ મોઢાડો હાથ મૂકી દીધો કે હા માણસ મૃત્યુ પામ્યો છે. એનો છોકરો કે પપ્પા મને ખબર છે, ચોથી શેરીમાં રહે છે, મારા મિત્રના મિત્ર છે એના પપ્પા. તે તને કેમ ખબર? તો કે 3 દિવસ પહેલાં એના મારો મિત્રનો મિત્ર એમ કે અમે બધા ભેગા બેઠેલા ત્યારે કહેતો હતો એમ કે મારા પપ્પા હમણાં થોડાક લોન્ચમાં છે, થોડું ઘણું જો મદદ મળી જાય ને તો વાંધો નહીં આવે. તો તું દાંત કેમ કાઢશો? તો કે આ બધા એમ કહે છે ને લાવો ઘડીક હું લઈ લઉં, લાવો ઘડીક હું લઈ લઉં, થોડા થોડા આપ્યા હોત ને તો આનું કરવું પડે. થોડા થોડાની જરૂર હતી સાહેબ. અને એક વસ્તુ પાકી છે કે આખી જિંદગી કેમ જીવશો ને કોઈ નહીં પૂછે, મરી જાહો એટલે તરત આવશે કેમ મર્યા, હે કેમ મરી કેમ ગયા. આખી જિંદગી કોઈ પૂછવા નહીં આવે કઈ રીતે તમે જીવા છો, કારણ કે વ્યાજે લીધેલા નાણાં અને ગોદડાના કાણા હરખી ઊંઘ નો આવવા દે. શાળાની ગુલાબી ટાઈટ હોય, એકાદું કાણું એકાદું છિદ્ર રહ્યું હોય ગોદડામાં, ગમે એટલો ધનુષાકાર થાવ તે ફરંગટી આવે. કેમ જીવા છો કોઈ પૂછવાનું નથી, પણ પ્રમાણિકતાથી જે જીવા છે કંઈક આપીને જીવા છે. આવો થોડુંક તમારી આગળ ગૌરાવું છું. તમારે ખાલી એટલું જ ગાણું ઉતારો, આરતી કૃષ્ણ ઘેરે આવ્યા અને માતા જશોદા કુંવર કાન ઘેરે લાવ્યા. કઈ ફરમાઈશ ભાઈ, અરે એ પછી પછી પછી, હા કારણ કે આમાં પછી સમય કાળે બધું આમાં આમાં શું છે પછી આમાં, હા બરોબર છે બરોબર છે. જો અહીં કીધા વગીને આવી ગયા છે ને એમ તરત મોબાઈલ આવશે આમ જો, હા દાય રામ ડી કે ભાઈ ને, હા મૂકું, હા હા મૂકું, હે હા મૂકું. સમજી જવાનું ઘરેથી ફોન હોય સો તો વડ પુરુષ કાઢી જ નથી, હા હે હું મૂકું, હા હે હું મૂકું, એટલે સમજી જવાનું ઘરેથી ફોન હોય છોથો વડ નથી નીકળ્યો સાહેબ. રાજુલાના મનુભાઈ ઓજા એમ લખે, વાગે લાકડી ને વાહળી, મનુ વાગ્યામાં શું ફેર. એક જ લાકડીના ટુકડાને બે ભાગ કર્યા, એકમાં છિદ્ર પાડ્યું અને ભગવાને ફૂંક મારી તો આખું બ્રહ્માંડ, અને એકનો એક ટુકડો કોકના વાહા માર્યો તો જામીન ન જડે. શું કામ? એક અંદરથી ખાલી થઈ ગયો છે, એક ટુકડો ખાલી થઈ ગયો, છિદ્ર પાડ્યા ફૂંક મારી એમાંથી ધ્વનિ નીકળ્યો, અને એક એમનું લાકડું અકબંધ રહ્યું. આય બેઠા બેઠા આપણે નક્કી કરી કે આપમાં 32 કરોડ તાર લાવો છે, એટલે બધા એમ કે ઓકે છે, પણ આપણે એમ કે આ બાકડાને કલર કરેલો છે કોઈ અડતા નહીં તો અમુક આમ બરાબર છે, સ્વીકાર્ય નથી. આઈ સિંદુર વાળો પાણો તમે આજ મૂકી દો સાહેબ, આ ટીકા આલોચના નથી કરતો, કાલથી લાઈન લાગે. પથ્થરમાં ભગવાન છે એવું બધા સાબિત કરી દીધું, માણાહમાં છે એમાં હારા હારા નબળા પડ્યા છે, માણાહમાં ભગવાન છે એવું કહેનારા હારા હારા નબળા પડ્યા છે, પથ્થરમાં છે એ સ્વીકારી લીધું આપણે ઓકે છે. ગાયમાં ભગવાન દેખાય તો આપણે ગધેડામાં દેખાવો જોઈએ, હાથીમાં દેખાય તો કીડીમાં દેખાવો જોઈએ. આપણી નબળાયું ક્યાં, આપણે મોતિયા ક્યાં આવ્યા છે, એક તરફી આપણે જોઈએ છીએ, એક તરફી નથી રોજ પેપરમાં આવતું, એક તરફી પ્રેમ આપકા હાથ, એક તરફી પ્રેમ. બુદ્ધિ બુદ્ધિના આપણે ગાળિયા બહુ કરે ને, એક જણા એક એક વાત કરીને મારે તમારે આગળ ગૌરાવવું છે. એટલે એક ઠેકાણે 5 મહેમાન આવ્યા ઘરે, એટલે ઘરધણી કીધું કે ચા મૂકો, 6 કપ બનાવો, તારે પીવાય તો 7. એટલે ઓલી બેને બિચારી ગેસ પ્રગટાવ્યો તો પેલી મૂકી, પાણી ભૂકી, દૂધ ચા આ બધું ભેગું કરી નાખ્યું, ખાંડના ડબ્બામાં ઢાંકણું ઉગાડ્યું, ખાંડ નહોતી. અહીંયા આવો તો હું સાહેબ પણ અહીંયા આવો રાડ્યું નાખોમાં, ખાંડ લઈ આવો જાઓ કેમ નથી,
અને એના પતિ એટલું કીધું, એ તો તને મને બેને જ ખબર છે, ખાંડ નથી ગાંડી, બાકી તું 6 કપ ભર પછી જો. 6 કપ તૈયાર કર્યા ચાના, બધા મહેમાનને એક એક કપ આપ્યો, એક પોતાઈ લીધો, પીતા નહીં, સાંભળો, હા, 1 કપામાં મોળો છે, જેના ભાગમાં આવે એને ને આપણું કાલે 6નું જમણવાર. બધા પી ગયા ઠીક ભાઈ, કોઈએ ન કીધું કે આમાં ખાંડ નથી. આ બુદ્ધિ કૌશલ્ય આપણું, કોઈએ ન કીધું કે મોળી ચા છે. બધા કે અરે બહુ ગળી ભાઈ, બહુ ગળી, બહુ ગળી, એકદમ ગળી, ના પડાય જ નહીં ને એમાં, ગળી જ છે, કઈ ઘટે નહીં. આવો થોડુંક તમારી આગળ મારે ગૌરવવું છે, તમારે એટલું જ ગાવાનું કે તારું આરતી કૃષ્ણ ઘરે આવ્યા અને માતા જશોદા કુંવર કાન ઘરે. અને એક વસ્તુ તમે જેની, આપણે જેની આરાધના કરતા હોય શિવની શક્તિની, જેની પૂજા કરતા હોય, જેનું અર્ચન કરતા હોય, જેનું મનન કરતા હોય, જેનું ચિંતન કરતા હોય. હવે તમે વિચાર કરો કે આ 4-5 કેમેરા મિત્રોએ માર્યા છે, કાચના કચકડા છે આ, પણ એને જ્યારે મારું તમારું પ્રતિબિંબ ઉતારવું હોય એટલે એક આંખ આમ કરવી પડે, આમ તો જ લેવલ આવે. એક આંખ બંધ કરે તો કવિની દ્રષ્ટિ ત્યાં પણ પડી કે ખીંચતે હો તસવીર યા હૃદય કલી કો ખીંચતે હો, મેરે કો એ સમજ મેં ના આયા તુમ એક આંખ ક્યું મિસતે હો. એક આંખ બંધ કરવાથી જો એમાં મારું તમારું પ્રતિબિંબ પડી જતું હોય તો આ પંચતત્વનો મિત્રો કેમેરો છે. આપણે જેની ઉપાસના કરતા આ 2 આંખ્યું બંધ કરીને આમ કારક કારક આમ નથી, એક જણા ગોદડું ઓઢીને ગાળ્યું બોલતો, ઊંઘ નથી આવતી, ઊંઘ નહીં, એને ઘર ના ક્યાં નથી આવતી, ના ના ઠામડા પીડ્યા ઉટકી નાખો, કે હું તો એમને ખાલી ખાલી કહું છું, એમને ઘામા પુરુષ સડે જ નહીં, એનું નામ જ પુરુષ. પણ આવો થોડુંક તમારી આગળ ગૌરાવું, તમારે ખાલી એટલું ગાવું, તમારે વગાડવાનું નથી, આપણે ગાવાનું છે. જેનો સ્વર હારો હશે એનાથી ઈશ્વર આગો નહીં રહી શકે, યાદ રાખજો. આવું નથી કેતો, આપણા શાસ્ત્રો કહે છે કે જેનો સુર બહુ હારો હોય ઈશ્વર એની પ્રદક્ષિણા કરતો. પણ આપણે તો માવા ખાઈને ખાઈને નથી, એક જણો ઘરે આવ્યો તેની ડબ્બાની ટીફીન, મને વાત બહુ યાદ આવી હાથ. તેને ઘરવાળા કે ક્યાં ગયા હતા, ફેક્ટરીએ, કેમ આ ટિફિન પાછું લાવ્યા, તો કે ગોડાઉનમાં આગ લાગી. તમે ક્યાં હતા, હું પાનને ગલ્લે હતો. કોઈ બળ્યા, 2-4 જણા દાજ્યા, શેઠા કાંઈ દીધું કે હા કેટલા, 5000. અને પછી એની પત્નીએ નિહાકો નાખ્યો, અરે અરે કેદું નહીં, કહું તમે માવા મૂકી દો, પણ મારું કોણ માને, થોડોક દાજ્યો હતો, પસા લઈને તો આવે એમ. પણ ભગવાનની કૃપા, કાળાને કાબરિયા કીધા, વાદીના મન વંતી લીધા, પતાળ જઈને નાગના ત્યાં નાગણીએ દર્શન દીધા, કમળ બારો લાવ્યા રે, વ્યા માતા ગર્યાધાતી ગાડા જોડ્યા, પરોવડીથી પાછા વાળ્યા, માનગઢમાં માન દીધા, અડમચાતી આકલ મારી, પાલી તાણા પોગાડ્યા રે, આવ્યા માતા. આમ ભાવનગર થી ભાગી નીકળ્યા, દેવાડા આડા લીધું, કોબડી ના કો છોડ્યા, તણસાળા ની ટિકિટ લીધી, લાકડી એ લો થાય રે, કે રે આવ્યા માતા. કાસો લઈને ઘાટ બનાવ્યો, ઘાટ બનાવી, બારપેલ કાપ્યા, બારપેલ કાપી, માર્યું મથાળું, તળીએ તોડી નાખ્યો રે, આવ્યા માતા. પેલી તારીખે પરવા ગયા હતા ચોપાટીમાં, મને લઈ ગયા પાણીપુરી, એ નહીં ખબર આવી, ઢીકે ઢીકે આવ્યા રે, આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા માતા, જશોદા કુંવર. એક જણા પૂછતો હતો કે ભાવનગર જવું હોય શું કરવું પડે, ઓલો કે તમારે નારી થઈને જવું પડે. ઓલો કે પણ અમે પુરુષ છીએ, નારી હું કામ થાય, કે પણ આડું નારી ગામ આવે, નારી થઈને જવાનું. અને વાત એ હાચી, તમે અલંગ જાઓ તો કઠવા આવે અને નડિયાદ જાઓ તો આણંદ આવે.
છોકરાને ઉભો કર્યો સાહેબે, એટલે કે તારા બાપાને બોલાવી હતી કે એ તો ધોળા છે. એ કે ભાઈ કાળા હોય ધોળા હોય એ મારે ક્યાં જવું. બીજા વિદ્યાર્થી કીધું ધોળા ગયા છે એમ.